બોલો. વાળો વાળ્યો હોય એવું આવે તો જ આવો ને. મારામાં બાપુ વખત નો હું અમારા ભાઈ હતા તો ખરા ને પેલા. હું તો તમારા ઘરે આવ્યો નથી. આજુબાજુમાં ક્યાંય ધાવડી ખરી? હવે હું પૂછું બોલો. બાપુ મારા ફાધરને હમણાં હમણાં 3 વર્ષ જેવા થયા ભૂવા થાપા, પણ એમને મગજ ઠેકાણે ન રહેતું, મારે નથી તો મગજ. આ તો મારી નાખે એવી વસ્તુ છે, તમે હું માનો કહો. મેં જોયું બહુ પાવરફુલ હશે, ગાંડા કરીને ફેરવે એવું છે. અને લોકોએ ગાંડા ગણે. હા ગાંડા કરી નાખે, કારણ કે બજારે બેઠો ને મારા ફાધર, ઓલો જીવોનો ફોન આવે ને એ જોર જોરથી વગાડે. આપણે કેવી તો મારી ઉપર ગરમ થઈ જાય. મારે આરે વ્યવસ્થિત વાતે ન કરે. મારે આરે કીધું છે વાડીએ આવ્યો ને બાઇકમાં બેસી જાવ તો બાઇકમાં ન જાય. દોઢ મહિનાનો વડીલ હું તમને ટાઈમ આપું, આ નોકરીનું થઈ જાય. દાદા પ્રાર્થના કરીને જઈજો, આ મગજ શાંત થવા માંડે તો મહિને દર્શન કરી જવાનું, ભલે બુકિંગ ના થાય. હો બધું આવી ગયું, મેં લાંબુ વિચારી લીધું, હો કંઈ કહેવાની જરૂર નથી. મેં તમને શું કીધું, ભૂકા કાઢી નાખે એવી વસ્તુ છે. આવું તો બોલ્યો હું. એટલે આ જે તમને રસ્તો બતાવ્યો, બસ એ દિશામાં ચાલો, બીજું છોડ દો. તમને નહીં મજા આવે તમ તો હું છૂટા કરી દઉં. હો જાઓ કહો. તમારા જોડે છે કેમ શ્યામાં ન પડ્યો એ કહો. પ્રગતિ એટલે કે પ્રગતિ ઝાડ ઉપર તો હોય નહીં છોકરાને, પણ માંડીને બોલો ને છોકરાને, એવું પ્રશ્નાર્થીને ચમ મૂકો. ફરક પડે એટલે કંઈ એટલું જેડ ના થઈ જાય, સમજો. પહેલાં આપણા ઘરમાં કંકાસ થતો હોય તો એ શાંત પડ્યો હોય, બીમારી આવતી હોય તો એ અટકાણી હોય, એ બધા ફરક જ છે. રાતોરાત આપણે પૈસાવાળા થવી એવું હોય ને તો ત્યાં આમથું માણા ન મારતું તો હાવ ના માય. કે નુકસાન આવતા હોય તો એ પહેલાં ઊભા રહ્યા હોય એ ફેર હોય. અહીંયા પછી નુકસાન આવ્યા હોય તો પછી એવું કેમ કહીએ? કે પહેલાં મન મારા પ્રશ્નનો જવાબ આપો ને. તારા ઉપર શ્રદ્ધા જ ના બંધાવી જોઈએ ને, એ તો ભગવાન છે ને. પછી તમે આ 2 મહિના આવો ને હું એમ કોક બીજા મંદિર જતા રહો ને એવો ધંધો ન આપડો તો શું કામ અધૂરા રહ્યા? મતલબ ક્યાંનો ધંધો છે? પણ એમ સમજો કે તમે દલાલી કરતા હોય, મહિનામાં 5,000ની થતી હોય અને 6,000 થયા હોય તો એ ફેર જ કહેવાય. વળે 3,000ની થઈ જઈ હોય તો નુકસાન કહેવાય. હવે કહો હાલો.
ઘટ્યા ઘટી ના હોય બે. આ મહિને વેકેશન હતું ને હીરાનું, ચેક થાય કો હા ફેક્ટરી બંધ છે તો ભાઈ આપણે ચા ધંધો થવાનો હોય? બધા મહિનો ગામડે હતા તો કોણ તમારી પાસે માલ લેવા આવે? તહેવાર એમ કેમ જ્યાં કે ના જ્યાં એ કહો તો. દર તહેવારે તમારે દવાખાના આવતા હતા, આવતા હતા તો આ વખતે આવ્યું તો ભાઈ એ તમને ગણાવતા. આ તો હું બધો હિસાબ રાખું છું, નકર નતા આવતા તમારે? આ વખતે આવ્યું ચમ તો તો એ ના દેખાણો. તમને 25 લાખની જરૂર છે, એ 25 લાખ આવે તો કામ થયું કહેવાય. આ તો એક એક્ઝામ્પલ આપું એમ કે મારા 2 દીકરા છે કે અમે છીએ તો હાન પડે અમે 3000 કમાવી તો જ ધંધો થયો કહેવાય. એ ગ્રંથિ ના રખાય ને, આ તો પરમાત્મા છે, આપણી લાયકા પ્રમાણે જ આપશે. કહો ફેર હોય બેન, નકર કોઈ ના આવે. હું જ ના બે હું પેલા મન જો મહિનામાં કદાચ 5 જણા આવીને એમ કે કે અમને ફેર ન તો હું બન કહી દઉં, એને ચોખી ના પાડી દો કે આ આપણને ના થાલે. એમ પણ એમનો વિષય જ એવો છે, હવે જેમાં વેકેશન હતું તો આપણે શું કરીએ? પછી એમ કે હું 25000 મહિને કમાતો, પણ મહિનો બને જ છે તો અને એ તો તમે ગમે ત્યાં જશો બરાબર. આ તો અહીંયા તમે કહી શકો, બીજા પૈસા આપો તોય કંઈ ન બોલી શકતા. આ અત્યારે આખા ફરફરિયા મૂકીને જ્યાં અહીં જુઓ એટલા પૈસા લીધા લોકોએ. આ તો એક વાત કરું અને આપણે સમજો કે અત્યારે લગીનમાં તમારી નઈ ઉંમર થઈ ગઈ હોય તો હું માનું છું 45 થી 48 વરા થશે ને મિનિમમ બરાબર. તો હવે ત્યાં લગીનમાં આપણે અધોગતિ ભોગવીને હું તમને 1.5 મહિનામાં ક્યાં નિહાલ કરી દઉં કે આ વસ્તુ કેવી શકે? તમને દિશા બતાવે, એમ તો હું બધાને કરોડપતિ જ ના કરી દઉં દેશમાં, કોઈ ગરીબ જ ના રહે. એવું ગાંડું બોલતો નથી હું. હા હાલવા દો ને બેન, આપણી પાસે બીજો કોઈ સ્કોપ ના હોય તો શું કરવાનું? શેની છે? સાડીની. હમણાં કોઈ સ્કોપ ના હોય ત્યાં લગી બેન ચાલુ રાખવાની. આપણા દાદાનું નામ દઈને ચાલુ કરો, આપણે તે રિઝલ્ટ મળશે એમાં મુંજાવું નહીં. આપણે એ આપણે સમજો પેલા નુકસાન તો અટકાયું ને, પેલું તો ધીમું હાલતું હોય ને, એક તો ઘરમાં 25000નું ગાબડું પડે તો બીજા ગોતવાના નહીં. એટલે પહેલાં તો પંચર એને બંધ કર્યું તો હવા મય ભરાય ને, એ 5 મહિને દેખાય છે ને. પેલું કોકની પાસે ગોતીને દવા લેવા જવું પડે. હો જાઓ.